हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। अत्यार सुधी आपणे असाइनमेंटना घणा बधा प्रश्नोनी चर्चा करी लीधी। तमने आ बधा प्रश्नोना जवाब केम लखवा ते हवे समजायो हशे अने तमे आ असाइनमेंटनी तैयारी करता पण हशो, बराबर ने फ्रेंड्स? हवे आजे आपणे आगळनो प्रश्न जोईशुं। प्रश्न 4 ब, नीचेनो फकरो वांची आपेल प्रश्नोना जवाब लखो। फ्रेंड्स, आ प्रश्नमां तमने कोई पण एक फकरो आपवामां आव्यो हशे। आ फकरो आपणे बुक रिलेटेड नहीं हशे, पण कोई पण बाह्य फकरो होई शके छे। आ फकरानुं तमारे वांचन करवानुं छे, त्यारबाद तेना आधारे ज तेने नीचे केटलाक प्रश्नो आपवामां आव्या छे, ए प्रश्नोना जवाब तमारे लखवाना रहेशे। तो चालो અહીં એક ફકરો આપવામાં આવ્યો છે તેની સમજ આપણે મેળવીએ। સૌ પ્રથમ તો આ ફકરાનું આપણે શાંતિથી વાંચન કરીશું। ફકરો આપવામાં આવ્યો છે, બાગ સરસ હતો, ઝાડ લતા ફૂલો ફળો બાગની શોભા વધારતા હતા। બાગના મધ્યમાં પાણીના ફુવારા શોભી રહ્યા હતા। વાતાવરણ મનમોહક હતું। ફુગ્ગાને બાગ જોઈ ખૂબ જ આનંદ થયો। તે બાગમાં ન ગભરાતા ફરવા લાગ્યો। કાતારા ફૂલોથી તે પોતાનો બચાવ કરતો હતો। પોતાનો બચાવ કરતા કરતા તે એકદમ મોટા પીપળાના ઝાડ નીચે આવ્યો। પીપળાના ઝાડની નીચે તેને એક છોકરો બેઠેલો દેખાયો। તેનું નામ જય હતું। તે ગામડાની શાળામાં ભણતો હતો। ફુગ્ગાએ જયના માથા પર કૂદકો માર્યો, પછી ધીમેથી ગાલ પર ગલગલિયા કર્યા અને ભાગી ગયો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે ફકરાનું પહેલાં તો વાંચન કરવાનું હોય છે। આપણે અહીં ફકરાનું વાંચન કર્યું, હવે આ ફકરાના આધારે પ્રશ્નો આપવામાં આવ્યા છે, તે પ્રશ્નને આપણે એકવાર વાંચીએ। પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન, બાગની સુંદરતા શેને લીધે વધી? બીજો પ્રશ્ન છે, ફુગ્ગો કોનાથી પોતાનો બચાવ કરતો હતો, શા માટે? ત્રીજો પ્રશ્ન છે, મનને આકર્ષિત કરે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ફુગ્ગાએ શું મજા કરી? પાંચમો પ્રશ્ન છે, ફુગ્ગાએ પીપળાના ઝાડ નીચે શું જોયું? અને ત્યારબાદ છઠ્ઠો એક વધારાનો પ્રશ્ન પણ આપવામાં આવ્યો છે, જેથી આપણે પ્રેક્ટિસ કરી શકીએ। ફકરાને યોગ્ય શીર્ષક આપો। તો આ પ્રમાણે અહીં 6 પ્રશ્નો આપવામાં આવ્યા છે। તો આ પ્રશ્નોના જવાબ આપણે આગળ જે ફકરો વાંચ્યો એના આધારે આપણે લખવાના છે। તો ચાલો આપણે ફરીથી એકવાર આ ફકરાનું વાંચન કરીએ અને તે આધારે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના છે તે સમજીએ। તો ચાલો ફરીથી આ ફકરો વાંચીએ। બાગ સરસ હતો, ઝાડ લતા ફૂલો ફળો બાગની શોભા વધારતા હતા। ફ્રેન્ડ્સ, અહીં શોભા એટલે શું ખબર છે? હા, સુંદરતા। તો કોઈ પ્રશ્ન હતો સુંદરતાવાળો? હા, જોજો તમને એ પ્રશ્નનો જવાબ અહીંથી મળી જશે। ચાલો આગળ વાંચીએ। બાગના મધ્યમાં પાણીના ફુવારા શોભી રહ્યા હતા। વાતાવરણ મનમોહક હતું। ફ્રેન્ડ્સ, આ મનમોહક એટલે શું કોઈ કહી શકશે? હા, મનને મોહી લે તેવું, એટલે કે મોહવું એટલે કે આકર્ષિત કરવું, તો એવો બી કંઈક પ્રશ્ન છે ને, મનને આકર્ષિત કરે તેવું। તો અહીં તેમનો તમને શબ્દ સમૂહમાં તે એક શબ્દ મળી જશે। આગળ વાંચન કરીએ। ફુગ્ગાને બાગ જોઈ ખૂબ જ આનંદ થયો, તે બાગમાં ન ગભરાતા ફરવા લાગ્યો। કાતારા ફૂલોથી તે પોતાનો બચાવ કરતો હતો। ફુગ્ગો શાનાથી બચાવ કરતો હતો એવો કોઈ પ્રશ્ન હતો? હા, તો અહીં જોજો અને વિચારજો કે આ ફુગ્ગો શેનાથી બચાવ કરતો હતો અને શાના કારણે, તો અહીં તમને એ પ્રશ્નનો જવાબ મળી જશે। પોતાનો બચાવ કરતા કરતા તે એકદમ મોટા પીપળાના ઝાડ નીચે આવ્યો। ફુગ્ગો ક્યાં આવ્યો? હા, પીપળાના ઝાડ નીચે। પીપળાના ઝાડની નીચે તેને એક છોકરો બેઠેલો દેખાયો। અહીં ફુગ્ગાને ઝાડ નીચે શું દેખાય છે તે પ્રશ્નનો જવાબ મળી જશે, બરાબર ને? તેનું નામ જય હતું, તે ગામડાની। ફુગ્ગાએ જયના માથા પર કૂદકો માર્યો,
પછી ધીમેથી ગાલ પર ગલગલિયા કર્યા અને ભાગી ગયો. ગલગલિયા કરવા એટલે હા, ગેલી ગોટા કરવા. તો અહીં ફુગ્ગો કેવી કેવી મસ્તી કરે છે તેની વાત કરવામાં આવી છે, તો અહીં તમને તે પ્રશ્નનો જવાબ પણ મળી જશે. હવે આપણો જે છેલ્લો પ્રશ્ન છે કે આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક તમે તમારી રીતના તમને આ ફકરાને જોઈને જે યોગ્ય લાગતો હોય તે આપી શકો છો. અહીં મને ફુગ્ગાની વાત કરી એટલે ફુગ્ગાની મજા, ફુગ્ગાએ જે મજા કરી તે ખૂબ જ ગમી, બરાબર ને? આખા ફકરામાં ફુગ્ગાની અને ફુગ્ગાએ જે મજા કરી તેની જ વાત આવે છે. ફુગ્ગો બાગ જોવા આવે છે અને બાગ જોતાં જોતાં એને જે મજા આવે છે તે જ અહીં વાત જાણે કરવામાં આવી હોય તેવું મને લાગે છે. એટલે જો મને કોઈ આ ફકરાને યોગ્ય શીર્ષક આપવા માટે કહે તો હું આ ફકરાને શીર્ષક આપીશ ફુગ્ગાની મજા. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમે પણ તમને યોગ્ય લાગે તેવું શીર્ષક આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કોઈ પણ ફકરો આપેલો હોય તો એનું ધ્યાનપૂર્વક વાંચન કરવું, પ્રશ્નો વાંચવા, તેને સમજવા, ત્યારબાદ ફરીથી ફકરાનું વાંચન કરવું અને ફકરામાંથી આ પ્રશ્નનો જવાબ તમને કેવી રીતે મળે છે તેના વિશે વિચારવું અને ત્યારબાદ એ પ્રશ્નનો જવાબ લખવા, તો આ પ્રમાણે તમારે આ પ્રશ્ન કરવાનો રહેશે. તો ચાલો હવે આપણા અસાઇનમેન્ટના સૌથી છેલ્લા પ્રશ્ન તરફ જોઈએ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, પ્રશ્ન 5, નિબંધ લેખન. તો ચાલો તેના વિશે પણ થોડી ઘણી સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, એમ તો આપણે આગળ પણ આ વિષે સમજ મેળવી જ હતી કે નિબંધ લેખનમાં કોઈ પણ વિષય આવી શકે, એ વિષય ઉપર તમારે તમારા મૌલિક વિચારો લખવાના છે. મૌલિક એટલે કે તમારા પોતાના વિચારો, તમે જે કંઈ જોયું હોય, અનુભવ્યું હોય, તમે જે કંઈ વિચારતા હો તેના આધારે તમારે લેખન કાર્ય કરવાનું રહેશે. એના માટે તમારે કોઈ પુસ્તક કે ઇન્ટરનેટ પર બતાવવામાં આવતા નિબંધનો સહારો લેવાની જરૂર નથી. તમે જે કંઈ અનુભવો છો, જુઓ છો, જે કંઈ પોતાની જીવનમાં કરો છો એના આધારે જ અહીં નિબંધ લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જો નિબંધ લખવાનો હોય તો તમે કયા સ્ટેપમાં આગળ વધો તો તમે સરળતાથી ખૂબ જ સુંદર મજાનો નિબંધ લખી શકો છો. તો આપણે અહીં ઉદાહરણ તરીકે નિબંધ લઈએ છીએ દિવાળી. તો દિવાળી એક આપણો તહેવાર છે, બરાબર? અને તમે બધા જાણો જ છો કે આપણા દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. જો ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ કોઈ નિબંધ લખો છો તો એ નિબંધને લગતી કોઈ તમને ઉક્તિ, કોઈ પંક્તિ, કોઈ શાયરી યાદ આવતી હોય તો તમે તે અહીં લખી શકો છો. ફ્રેન્ડ્સ, અહીં જ્યારે દિવાળી નિબંધની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલી પંક્તિ અને વાત મારા જે મનમાં આવે છે તે હું તમને કહું છું. તમે સંસ્કૃત ઉક્તિ સાંભળી હશે, ઉત્સવ પ્રિય ખલુ માનવઃ, એટલે કે જે આ માનવ છે એટલે કે મનુષ્ય ઉત્સવ પ્રિય વ્યક્તિ છે. આપણે આપણા જીવનમાં અનેક તહેવારો ઉજવીએ છીએ. તમને પણ ખબર જ છે કે આપણા દેશમાં વિવિધ તહેવારો આપણે ઉજવીએ છીએ. ખરેખર આપણે લોકોને ઉત્સવ મનાવવો ખૂબ જ ગમે છે. તો અહીં તમે એ વાત કરીને કહી શકો છો કે આપણે કયા કયા તહેવારો ઉજવીએ છીએ, બરાબર ને? ત્યારબાદ આપણને જે અહીં તહેવાર વિશે લખવાનું છે તેની વાત કરવાની કે ભાઈ આપણે અહીં આજે કયા તહેવારની વાત કરીએ છીએ. હા, દિવાળી. તો અહીં તમારી શરૂઆત થઈ. તમે આ રીતે પ્રસ્તાવના બાંધીને શરૂઆત કરી શકો છો. ત્યારબાદ જ્યારે દિવાળી વિશેની વાત આવે એટલે સૌથી પહેલાં તમે એ ક્યારે આવે છે તે તમે જણાવો. ત્યારબાદ તેમાં કેટલા દિવસનો તહેવાર હોય છે, કયા કયા નાના મોટા તહેવારો આવે છે, તેની ઉજવણી તમે કેવી રીતે કરો છો. તમને ખબર જ છે તમારા ઘરમાં વિવિધ પૂજા વિધિ થતી હશે અને તમે તેમાં ભાગ પણ લેતા હશો અને તમે તે જોયું પણ હશે. તો અહીં બસ એ જ વાત તમારે લખવાની છે કે અહીં અમે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવીએ છીએ. દિવાળી આવતા પહેલાં તમારા ઘરમાં કેવી કેવી તૈયારીઓ થાય છે તે પણ તમે જોઈ હશે, તો તેના વિશે લખવાનું છે. ત્યારબાદ દિવાળીનો તહેવાર આવતા તમને બજારમાં કયા કયા ફેરફારો જોવા મળે છે તેના વિશે પણ તમે અહીં લખી શકો છો. ત્યારબાદ તમારા ઘરમાં
દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? દિવાળીના દિવસે તમારા કુટુંબમાં લોકો ભેગા મળીને કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે, શું ખાય છે, શું પહેરે છે, બરાબર ને? એવી વાતો તો તમે બધા જાણતા જ હશો. તો આ પ્રમાણે તમારે નિબંધ લખવાનો રહે છે, બરાબર ને? અને કોઈક તહેવાર આપણને આપણા જીવનમાં કોઈ શીખ આપી જતી હોય તો તેના વિશે પણ તમે લખી શકો છો. કોઈ તહેવાર આપણે કયા કારણસર મનાવીએ છીએ તે પણ અહીં તમે લખી શકો છો, બરાબર ને? અગર એ તહેવાર સાથે કોઈ પુરાણી, કોઈ પ્રાચીન કથા જોડાયેલી હોય તો તમે એ કથા વિશે પણ ટૂંકમાં જણાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમારે તમારા વિચારો અહીં રજૂ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે જ્યારે પણ આપણે નિબંધ લેખન કાર્ય કરવાનું હોય તો એના વિશે તમે જે કંઈ જોયેલું છે, અનુભવ્યું છે, એના વિશે જ વાતો કરવાની છે. બસ એ વાતોને થોડા ક્રમમાં ગોઠવીને આપણે લખીશું તો આપણો નિબંધ ખરેખર ખૂબ જ સુંદર મજાનો લખાશે. તહેવારનો નિબંધ આપણે જોયો, તેવી જ રીતે કોઈક તમારા પરિવારના સદસ્ય વિશે હોય કે તમે કોઈ જગ્યાની મુલાકાત લીધી હોય તે વિશે હોય, તેમાં પણ તમારે આ જ રીતે તમે જે કંઈ જોયું છે તે જ વસ્તુની રજૂઆત અહીં કરવાની છે. તમે અહીં તમારી ભાષામાં, તમારી મૌલિકતામાં અહીં રજૂઆત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે નિબંધ લેખનનો પ્રશ્ન તમારે કરવાનો રહેશે. અહીં આપણું અસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. અસાઇનમેન્ટની તૈયારી વ્યવસ્થિત રીતે કરતા રહેજો અને સાથે સાથે પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો, બરાબર ને મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને અસાઇનમેન્ટના દરેક પ્રશ્નો સારી રીતે સમજાઈ ગયા હશે. તો આ પ્રમાણે તૈયારી કરજો. બધાને પરીક્ષાની તૈયારીઓ માટે ઓલ ધ બેસ્ટ. તો ફરી મળીશું, આવજો.